નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાનસ્વરૂપ જીકેન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું તારીખ 15 નવેમ્બર 2018 કરંટ અફેર્સના કેટલાક અગત્યના મુદ્દાઓની. તો કરીએ મિત્રો શરૂઆત. આજની તારીખ એટલે 15 નવેમ્બર. 15 નવેમ્બરના રોજ નથુરામ ગોડસેને ફાંસી આપવામાં આવી. નથુરામ ગોડસેનું નામ પડે એટલે આપણે જાણીએ કે ભાઈ આ વ્યક્તિ કોણ. તો કે ખરેખર જેણે મહાત્મા ગાંધી છે તેની હત્યા કરેલી. 15 નવેમ્બર 1949 રોજ તેમને ફાંસી આપવામાં આવેલી. 30 જાન્યુઆરી 1948 રોજ તેમણે મહાત્મા ગાંધીની હત્યા કરેલી. સાંજના સમયે મહાત્મા ગાંધી જ્યારે દિલ્હીના બિરલા હાઉસની અંદર પ્રાર્થના માટે જતા હતા, એ સમય દરમિયાન તેમણે ટોળાની અંદર ઘૂસી અને ગાંધીની હત્યા છે એ કરેલી. નથુરામ ગોડસેને અંબાલા જેલની અંદર ફાંસી આપવામાં આવેલી. નારાયણ આપટે પણ સહ આરોપી હતા અને તેને પણ આ દિવસે ફાંસી આપવામાં આવી હતી. તો ઐતિહાસિક દ્રષ્ટિએ આ દિવસ આપણા માટે મહત્વનો ગણાય, કારણ કે મહાત્મા ગાંધીના હત્યારા એવા નથુરામ ગોડસે છે તેને આ દિવસે ફાંસી આપવામાં આવી. પરીક્ષાની દ્રષ્ટિએ કદાચ એ પણ અગત્યનું રહી શકે કે નથુરામ ગોડસે સાથે તેના સહ આરોપી કોણ ગણી શકાય. તો નારાયણ આપટે ને આપણે યાદ રાખીશું. વાત કરીએ ગતિશીલ ગુજરાત અંતર્ગત. 15 નવેમ્બર 2018 થી એકતા યાત્રાનો બીજો તબક્કો શરૂ. તો થોડા સમય પહેલા પ્રથમ તબક્કો યોજાઈ ગયો, તેનાથી આપ વાકેફ છો. આ યાત્રા અમદાવાદના અસલાલીથી શરૂ થશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેનું પ્રસ્થાન કરાવશે. આ તબક્કાની અંદર 45 જેટલા ગામો અને શહેરો છે આવરી લેવાશે. અમદાવાદ જિલ્લામાં પ્રથમ તબક્કામાં જે રથ એટલે કે બે રથ દ્વારા 168 ગામો છે તેને આવરી લેવામાં આવેલા. સરદાર સ્મારકને લઈ અને આ યાત્રા યોજવામાં આવી રહી છે. વાત કરીએ રાષ્ટ્રીય રફતાર અંતર્ગત. દેશના પ્રધાનમંત્રીએ ગંગા નદી ઉપર નિર્મિત દેશનો પ્રથમ મલ્ટી મોડેલ ટર્મિનલ છે તેનું ઉદઘાટન કર્યું. તો દેશના પ્રથમ આંતરદેશી મલ્ટી મોડેલ ટર્મિનલનું ઉદઘાટન છે એટલે કે પોર્ટ છે તેનું ઉદઘાટન પ્રધાનમંત્રીએ કર્યું છે અને તેનું નિર્માણ વારાણસીના રામનગરની અંદર કરવામાં આવેલું છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1 ઉપર બનનાર 4 જે મલ્ટી મોડેલ ટર્મિનલ છે તેનું આ પ્રથમ પોર્ટ ગણી શકાય. અન્ય 3નું નિર્માણ સાહિબગંજ, હલ્દિયા અને ગાજીપુરની અંદર કરવામાં આવશે. જાન્યુઆરી 2017 જળમાર્ગ વિકાસ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવેલી અને આના નિર્માણ માટે 5,369.18 કરોડ રૂપિયા છે એ ખર્ચવામાં આવેલા છે. વિશ્વ બેંકે આ પ્રોજેક્ટ માટે 375 મિલિયન ડોલરની સહાય છે એ પણ આપેલી છે. વાત કરીએ જળમાર્ગ પ્રોજેક્ટ શું છે તે અંતર્ગત. તો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય જળમાર્ગ 1 પર 1500 થી 2000 ટન ભારવાળા જે વાહનો છે એટલે કે વેસેલને વ્યાપારિક હેતુ માટે અને નૌકા ચલણને સરળ બનાવવા માટેનો ઉદ્દેશ છે રહેલો છે. આ માટે 4 ટર્મિનલ વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવશે. આ માર્ગમાં રિવર ઇન્ફોર્મેશન સિસ્ટમ, ડિજિટલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે રાત્રે નૌકા ચાલકની સુવિધા, આ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ પરિયોજનાથી બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા જે રાજ્યો છે તેના 46,000 લોકોને પ્રત્યક્ષ રોજગારી છે એ મળશે. જ્યારે પરોક્ષ રોજગારીની વાત કરીએ તો 84,000 લોકોને પરોક્ષ રોજગારી છે એ આ પ્રોજેક્ટ અંતર્ગત મળવા ની સંભાવનાઓ છે એ રહેલી છે. આંતરરાષ્ટ્રીય અટારી અંતર્ગત વાત કરીએ તો ભારત અને રશિયા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ઇન્દ્ર 2018 યોજાશે. તો ઉત્તર પ્રદેશના ઝાંસીમાં આ અભ્યાસ છે એ યોજાશે. ભારત અને રશિયાની ઇન્દ્ર 2018ની કવાયત બાબીના ફિલ્ડ ફાયરિંગ રેન્જ, બાબીના મિલિટરી રેન્જ ખાતે યોજાશે. સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી ઉગ્રવાદ સામે લડવા માટે આ અભ્યાસ છે એ યોજાશે. 18 નવેમ્બર 2018 તેની શરૂઆત થશે. આ અભ્યાસમાં રશિયન સંઘની 5મી બટાલિયન અને ભારતની ઇન્ફેન્ટ્રી બટાલિયન તેમાં ભાગ લેશે. આ યુદ્ધ અભ્યાસ 11 દિવસ સુધી ચાલશે. વાત કરીએ રમત જગત અંતર્ગત. હોંગકોંગ ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુ, સમીર વર્મા અને કિદામ્બી શ્રીકાંત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. તો મહિલા સિંગલ્સમાં સિંધુએ નિયોન જિંદાપોલને 21-15 થી હરાવેલ છે. થાઈલેન્ડની ખેલાડી નિયોન સામે સિંધુની આ 4થી જીત છે. હવે તેણે કોરિયાની સુંદ જી હ્યુન સાથે રમશે. સમીર વર્માએ થાઈલેન્ડના સુપાંથુ એવી હિંગ સાનને હરાવેલ છે. હવે ચીનના ચેન લેંગ સાથે તે રમશે અને શ્રીકાંતે ચીનના વોંગ વિંગ કીને હરાવેલ છે.
અન્ય ઇવેન્ટ અંતર્ગત વાત કરીએ, નરેન્દ્રસિંહ તોમર અને સદાનંદ ગૌડાને કેન્દ્રીય કેબિનેટમાં વધારાનો ચાર્જ આપવામાં આવ્યો. હાલમાં નરેન્દ્રસિંહ તોમર અને સદાનંદ ગૌડાને કેન્દ્રીય કેબિનેટની અંદર વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. નરેન્દ્રસિંહ તોમરને કેન્દ્રીય સંસદીય મંત્રાલયનો પ્રભાર છે એ આપવામાં આવ્યો છે. સદાનંદ ગૌડાને કેન્દ્રીય રસાયણ અને રાસાયણિક મંત્રાલયનો કાર્યભાર છે એ સોંપવામાં આવ્યો છે. હાલમાં કેન્દ્રીય મંત્રી અનંતકુમારનું અવસાન થયેલ અને તેને કારણે આ વધારાનો ચાર્જ છે એ બંનેને સોંપવામાં આવ્યો છે. અનંતકુમારનો મુદ્દો આપણે ગયા વીકના જે કરંટ અફેર્સ છે તેની અંદર સમાવી લીધેલો છે. આપ તેથી રિપીટ છે એ કરી શકો છો અથવા એનું રિવિઝન છે એ કરી શકો છો. એમાં અનંતકુમારની પરીક્ષા લક્ષી ડિટેલ છે એ મૂકેલી છે. ત્યારબાદ ગઈકાલે એટલે કે 14મી નવેમ્બરના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસ મનાવાયો. તો વિશ્વ ડાયાબિટીસ દિવસ દર વર્ષે વિશ્વ મધુમેહ દિવસ તરીકે ઉજવાય છે અને 14મી નવેમ્બરના રોજ ઉજવાય છે. તેનો ઉદ્દેશ આ રોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. તેનું આયોજન આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ સંઘ દ્વારા કરવામાં આવે છે અને આ દિવસની ઉજવણી વર્ષ 1991માં પ્રથમ વખત કરવામાં આવેલી. આ વર્ષે મનાવેલ વિશ્વ ડાયાબિટીસ દિવસની થીમ રાખવામાં આવેલી હતી એ પરિવાર અને ડાયાબિટીસ, એટલે કે ડાયાબિટીસ તમામ પરિવારોને પ્રભાવિત કરે છે આવી તેની થીમ આ વર્ષની રહેલી છે. વર્ષ 2040 સુધીમાં ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યા વધી અને 642 મિલિયન થવાની સંભાવનાઓ રહેલી છે. જય મિત્રો, આજનો સવાલ, ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ઇન્દ્ર શરૂ થશે? તો મિત્રો, કેવો લાગ્યો આપને કરંટ અફેર્સનો વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરો, શેર કરો અને વિડીયોના અંતમાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ છે એ અચૂક આપો. આ વિડીયોને લગતા સૂચનો પણ આવકાર્ય રહેશે. તો મળીએ આવતીકાલે. આભાર.